હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 18 માર્ચ 2024. જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. અંજારમાં અત્યંત નિંદનીય બનાવ. બાળકો અંદર હતા અને અંજારમાં શ્રમિકોના ઝૂંપડાને આગ ચાપી દેવાઈ. મજૂરીએ આવવાની ના પાડતા આ નિંદનીય કૃત્ય. શ્રમિકો ના પાડતા આ નિંદનીય કૃત્ય કરાયું. શ્રમિકો બેઘર બન્યા. એક બિલાડી અને 7 બચ્ચાઓ બળી ગયા. અંજારમાં મજૂરોને દબાવી ધમકાવી મફતમાં મજૂરી કરાવી લેતા માથાભારે શખ્સની દાદાગીરીને વશ થવા મજૂરોએ ઇનકાર કરતા આ માથાભારે શખ્સે મજૂરોને જીવતા સળગાવી દેવા તેમના ઝૂંપડાને આગ ચાપી હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી હતી. ગત રોજ સવારના અરસામાં અંજારના ખત્રી બજાર નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા જોત જોતામાં 8 થી 10 ઝૂંપડા સળગી ગયા હતા. સદભાગ્યે ઝૂંપડામાં રહેતા 12 શ્રમિક પરિવારો બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. આગમાં તેમની તમામ ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે એની જ્વાળાઓ વીજ લાઇનને સ્પર્શતા એમાં પણ ધડાકાઓ થવા માંડ્યા હતા. ખત્રી ચોક મધ્યે આવેલ ઝૂંપડામાં રહેતા બદ્રીનાથ ગંગારામ યાદવે નોંધાવેલી ફરિયાદ મુજબ અંજારમાં રહેતો આરોપી મોહમ્મદ રફીક ઉર્ફે બટ્ટી હાજી કાસમ કુંભાર તેમની આસપાસ રહેતા લોકોને મજૂરી કામે લઈ જતો હતો, પરંતુ પૈસા આપતો ન હોવાથી આ લોકોએ તેમની જોડે કામ કરવા આવવાની ના પાડી દીધી હતી. તેને કારણે ઉશ્કેરાયેલા રફીકે શનિવારે રાત્રે બોલાચાલી કરી તમારા ઝૂંપડા સળગાવી તમને લોકોને જીવતા બાળી નાખીશ એવી ધમકીઓ આપી હતી. આ બબાલ પછી રવિવારે સવારે તેણે આવી ઝૂંપડામાં રહેતા પરિવારના બાળકો ઊંઘી રહ્યા હતા ત્યારે પેટ્રોલિયમ જેવું જલદ પદાર્થ છાંટી ઝૂંપડામાં આગ ચાપી હતી. આગ લાગતા જ અંદર રહેલા પરિવારજનો બહાર દોડી આવ્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસ રહેતા અને અવરજવર કરતા લોકોમાં પણ નાસભાગ થઈ હતી. વિકરાળ આગને કારણે ઉપરથી પસાર થતી વીજ લાઇનમાં પણ ધડાકાઓ થયા હતા. ફાયર બ્રિગેડની ટીમે આવી આગ ઉપર કાબૂ તો મેળવ્યો હતો, પણ તમામ 8 ઝૂંપડા અને અંદરની ઘર વખરી ખાક થઈ જતા બેઘર બનેલા 12 પરિવાર પર આગ નીચે ધરતી જેવી સ્થિતિમાં મુકાયા હતા. આ આગના કારણે ક્રોધે ભરાયેલા લોકો પોલીસ મથકે ધસી ગયા હતા અને આવું અધમ કૃત્ય કરનાર સામે ગુનો નોંધી ધાક બેસાડતી કામગીરી કરવા માંગ કરી હતી. પોલીસે આગ લગાડનાર સામે નોંધાયેલી ફરિયાદ બાદ હત્યાના પ્રયાસ સહિતનો ગુનો દાખલ કરી આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી. ટોક ઓફ ધ ટાઉન બનેલી આ ઘટનામાં ભોગ બનનારા પરિવારોની અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ મુલાકાત લઈ આશ્વાસન આપ્યું હતું અને નવા વસવાટની ખાતરી આપી હતી. 8 ઝૂંપડામાં લાગેલી વિકરાળ આગમાં માનવ જિંદગીઓ તો બચી હતી, પણ તેમાં રહેતી 13 વર્ષીય પૂજાએ રડતી આંખે જણાવ્યું હતું કે મારી રમકડાની ઢીંગલી બળી ગઈ, એનું મને દુઃખ નથી, પણ એક દિવસ પહેલા જ આ ઝૂંપડામાં 2 બિલાડીએ 7 બચ્ચાને જન્મ આપ્યો હતો. એમાંથી જન્મેલા 7 બચ્ચા અને એક માં આગમાં ભડથું થયા એનું દુઃખ છે. અસરગ્રસ્ત શ્રમિક વ્રજલાલ યાદવે ઘટના અંગે જણાવતા કહ્યું હતું કે અમે અહીં 22 વર્ષથી રહીએ છીએ, જ્યાં રફીક નામનો એક ઈસમ અમને મજબૂરીથી કામ કરવા લઈ જાય છે અને પૈસા આપતો નથી, ઉપરથી અમને મારે છે તેવા પણ ઘણા કિસ્સા બન્યા છે. 3 છોકરી અંદર સૂતી હતી અને અમે ના પાડી કે ના સળગાવશો, તેમ છતાં આરોપી માન્યો નહીં અને ત્રણેયને ખેંચીને બહાર કાઢી અને ઝૂંપડા સળગાવી દીધા હતા. 12 ઝૂંપડા સળગાવી દીધા, જેમાં અમે 40 લોકો ઘર વિહોણા થઈ ગયા છીએ. આરોપીને કડક સજા થવી જોઈએ અને અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે ગત રોજ સવારના અરસામાં ખત્રી ચોક પાસે આ બનાવ બન્યો હતો. નજીકમાં રહેતા મોહમ્મદ રફીક હાજી કાસમ કુંભાર નામના માથાભારે શખ્સે આગ ચાપી હતી. ગરીબ યુવાનો અને મહિલાઓને ધાક ધમકી આપી છૂટક મજૂરી માટે સાથે આવવા ફરજ પાડતો, મફતમાં મજૂરી કરાવી લેતા માથાભારે શખ્સની દાદાગીરીને વશ થવા મજૂરોએ ઇનકાર કરતા
આ શખ્સે મજૂરોને જીવતા સળગાવી દેવા તેમના ઝૂંપડાને આગ ચાપી હોવાનું સ્પષ્ટ થયું હતું. નાના ભૂલકા સહિત 10 જેટલા પરિવાર અંદર હતા. આ અરસામાં ભૂંગાઓ ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટી આરોપી રફીક કુંભારે આગ ચાપી દીધી હતી. આગ લગાડી આરોપી નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતા ઘટના સ્થળે એકત્ર લોકો અને પોલીસે તાત્કાલિક ભૂંગામાં રહેલા લોકોને બચાવી લેતા સદનસીબે કોઈની જાનહાનિ થઈ ન હતી. પળવારમાં તમામ ઝૂંપડા આગમાં સ્વાહા થઈ ગયા હતા અને મજૂરી કામ કરતા શ્રમિકોની ઘર વખરી સળગીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે બદ્રીનાથ ગંગારામ યાદવ નામના યુવકે નોંધાવેલી ફરિયાદના આધારે રફીક સામે ઇન્ડિયન પિનલ કોડ કલમ 307, 436 અને 506(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હું અહીંયા 22 સાલ છે રહે સર. ઠીક હે, મજૂરી કરે, કડિયા કામ કરે, જેમ બી બોલાવે ઉનકી મજૂરી કરે. ઠીક, 22 સાલ રહેને કે બાદ ભી રફીક નામ કા એક જો આદમી વ્યક્તિ હૈ જબરદસ્તી કામ કરને કે લે જાતા હૈ, પૈસા નહીં દેતા હૈ, ઓર પૈસા નહીં દેને કે બાદ ભી મારતા હૈ, કૂટતા હૈ, એસા કઈ હમારા સાથે હાદસા બના હૈ. 3 છોકરી અંદર સો રહી હતી ભૂંગે મેં, ખેંચ ખેંચ કે ઉસકો બોલા કે બિચારે મત મત રફીક ભાઈ મત ભૂંગા જલા, મત જલા, મત જલા, તો ભી વો છોકરીઓ ખેંચને લે લે રહે ગે. ઉસકે બાદ મેં ભૂંગા જલા એક તરફ, એક તરફ 12 ભૂંગે સર, 40 જને હૈ કમ સે કમ. ખાલી દયારામ મહારાજ આયા થે બસ ઇસને સહાયતા કે લીએ, ઉન્હોને ખાના વાના ખિલાયા હૈ, યે કામ કિયા ઉન્હોને. દયારા સભ્ય ભી આયે થે શામ કો, વો સબ કરકે ગયે. ટીકમ ભાઈ સાંગા ભાઈ, ઉસકો સજા હોની ચાહીએ, એસા કિસી કે સાથ નહીં હોના ચાહીએ, ગરીબ ઇન્સાન. પોલીસની ઢીલી નીતિ સામે લોકોએ ભારોભાર આક્રોશ વ્યક્ત કરી તેમને પહેલા સાંભળ્યા નહીં, તેથી 35 જેટલા શ્રમિક અને તેમના બાળકો ઘર વિહોણા બન્યા હોવાનું રોષ સાથે જણાવ્યું હતું. પાગલો માટે જીવન અર્પણ કરનારા દયારામ મહારાજે ઘટનાની જાણ થતાં શ્રમિકોને પહેલા તો હૂંફ આપી હોવાનું કહી જ્યાં સુધી તેઓ પગભર નહીં થાય ત્યાં સુધી જાહેર રસોડું અને નજીકમાં જ હંગામી તંબુ બાંધી દેવાયા હોવાનું કહ્યું હતું. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર, ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, પાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.